આજના મુખ્ય સમાચાર. સમસ્ત કતપર ગામ આયોજિત 16મા સમુલગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં 19 નવદંપતીઓએ નવા જીવનની શરૂઆત કરી, તો બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો. છેલ્લા 2 દશકાથી કતપર કોળી સમાજ દ્વારા સુંદર સમૂહ લગ્નનું આયોજન થાય છે. ત્યાંના કતપર ગામના સમસ્ત લોકો હોંશે હોંશે જોડાય સાથ સહકાર પણ આપે છે. ત્યારે આ વર્ષે તારીખ 20/5ને શુક્રવારના રોજ સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 19 દંપતીઓએ લગ્નગ્રંથિથી જોડાયા હતા. તો સાથે જ સ્વ વાલાભાઈ ભીખાભાઈ જાદવ તથા સ્વ ગગુબાપુના સ્મરણાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો દાતાઓ દ્વારા રોકડ તથા કરિયાવર રૂપી પોતાનું યોગદાન પણ આપ્યું હતું. અને ખાસ આ સમૂહ લગ્નમાં મહુવાના લોકલાડલા ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી આરસી મકવાણા, સાંસદ નારણભાઈ કાછડિયા, દુલાભાઈ ભાલિયા, રમેશભાઈ ડાભી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. દશનામી હનુમાનજી મંદિરના મહંત રામદાસ બાપુ અને શ્રી ધનજી બાપુ અને ઈસુ બાપુ દ્વારા રામદેવજી મહારાજનો પાઠોત્સવનું આયોજન કરવામાં આવ્યું. દશનામી હનુમાનજી મંદિરના મહંત શ્રી રામદાસ બાપુ, શ્રી ધનજીદાસ બાપુ અને ઈસુ બાપુ આયોજિત ગુંદણા તાલુકો મહુવામાં અલખધણી રામદેવજી મહારાજનો પાટોત્સવ દાતા શ્રી જીતુભાઈ વાઘ મુંબઈના સ્મરણાર્થે સંયોગથી સૌરાષ્ટ્રના સંતો મહંતો પરમ પૂજ્ય મહંત શ્રી કલ્યાણદાસ બાપુ જેરામ સાહેબની જગ્યા રામણકા, પૂજ્ય મહંત શ્રી અમીર બાપુ ભૂતડા દાદાની જગ્યા ગરાળ, 1008 પૂજ્ય મહંત શ્રી હજુરદાસ બાપુ ટીમાણા હનુમાનજી ટીમાણા, પૂજ્ય મહંત શ્રી વાલજીભાઈ કોળી મોમાઈ ધામ ભાદરોડ વગેરેની પાવન ઉપસ્થિતિમાં શ્રી દિનેશ રાજ રાવલિયા અને શ્રી માવજીભાઈ બાબરિયાના સંચાલનમાં ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ સુપ્રસિદ્ધ ભજન આરાધક શ્રી શૈલેષ મહારાજ, શ્રી મયુરભાઈ દવે તથા નામી અનામી કલાકારો દ્વારા યોજાયેલ હતો. નવરંગ બેંગલ્સ, એક મુલાકાત હંમેશાનું સંભારણું, લગ્નની ખરીદી, દુલ્હનની ખરીદી અને ખાસ અવનવા ચૂડાની ખરીદી માટે એક વખતની મુલાકાત કાયમી બની જશે. ચૂડાની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. રજવાડી ચૂડા, દુલ્હન ચૂડા, પંજાબી ચૂડા અને અવનવા આકર્ષક કલરમાં ચૂડાઓ ઉપલબ્ધ. તો 1 ગ્રામ ગોલ્ડની જ્વેલરી માટે પણ નવરંગ બેંગલ્સ. બ્રાસ ગોલ્ડના સેટ, પાટલા, મંગળસૂત્ર, દુલ્હન સેટ, એડી ડાયમંડના સેટ, તો અવનવા ડિઝાઇનિંગ રિંગની વિશાળ રેન્જ, તો સાથે જ કટલેરીનો સામાન પણ અમારી શોપ પર મળશે. તો એકવાર અવશ્ય મુલાકાત લો. નવરંગ બેંગલ્સ, સંગેડિયા બજાર, મહુવા. મહુવા શહેરના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે જાદુઈ નગરીના જાદુગર બેતાલના શોમાં લોકોની ભીડ ઉમટી, તો અવનવા જાદુ જોઈ મહુવા વાસીઓ થયા રોમાંચિત. જાદુનું નામ સાંભળતા જ મન વિચલિત, તો બાળકો આનંદમાં આવી જતા હોય છે. ત્યારે મહુવા શહેરના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે અવનવા જાદુના ખેલો અને તેની જાદુઈ નગરી લઈને આવ્યા છે જાદુગર વેતાલ. અને આ જાદુગર વેતાલના શોમાં 150થી પણ વધુ નિત નવી આઇટમો આપણે નિહાળી શકશું. અને જાદુગર વેતાલ મહુવા શહેરમાં આવ્યા તેને 25 દિવસ જેટલો સમય થયો છે, પણ રોજે શોમાં ભીડ ઉમટી રહી છે. અને શનિ રવિવારે તો એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવવી પડે છે, કારણ કે શનિ રવિવારે તો શો હાઉસફુલ જ રહે છે. અને પારિવારિક શો હોય મહુવા વાસીઓ પરિવાર સહિત પધારી રહ્યા છે. તો આજે આપણે આ જાદુગર વેતાલનો શો નિહાળવા આવેલા પૂર્વ ધારાસભ્ય ડૉક્ટર કનુભાઈ કળસરિયા અને અન્ય દર્શક મિત્રો સાથે વાત કરીશું કે આપને આ જાદુઈ નગરીના જાદુગર વેતાલનો શો કેવો લાગ્યો. ઓકે સર, આજે મને બીજી વખત મોકો મળ્યો જાદુગર વેતાલ, જે ભવેશભાઈ દેવમુરારી અને સાથીદારોની મહેનતથી ખૂબ સફળતા તરફ આગળ જઈ રહ્યું છે. એટલે આજકાલ આપણે જોતા હોઈએ છીએ કે દુનિયામાં જેમ જેમ લોકો આગળ વધે છે એમ એમ એમને મનોરંજનની પણ જરૂર હોય છે, અને આ કલા દ્વારા એક મનોરંજન પણ પ્રાપ્ત થાય છે. આખરે કલા છે, અને પોતે પણ કહે છે કે આમાં જાદુ જેવું કંઈ ખરેખર નથી, પણ ખરેખર એક કલા છે. અને આપણે જાત જાતના મૂવીને જે તે દુનિયામાં ઘણા બધા આપણને જોવા મળે છે, ઇંગ્લિશ મૂવી હોય, હિન્દી મૂવી હોય, ગુજરાતી મૂવી, તો એ પણ એક પ્રકારની કલા છે, એનાથી માણસો આકર્ષિત થાય છે. પણ એના કરતાં આ કલા છે એ વધારે લોકભોગ્ય છે,
લોકોમાંથી જ ઊભી થઈને અને લોકોની નજીક જ નિહાળી શકાય એવી કલા છે અને એટલે એ વધારે આવકાર્ય છે. તો જેમ વધુ ને વધુ લોકો આનો લાભ લે એનાથી આ લોકો આગળ વધવામાં વધારે મદદ, વધારે પ્રગતિ કરવામાં પણ મદદરૂપ થાય, સાથે એમને જે આટલું મોટું સ્ટ્રક્ચર ઊભું કર્યું આવા શો બતાવવા એના માટે પ્રચાર કરવો એ બધું પણ કંઈ ને કંઈ ખર્ચ કરવો પડતો હોય છે. તો વધુ ને વધુ લોકો આનો લાભ લે મનોરંજન માટે આપણે ઘણા બધા આડાવાળા ખર્ચા કરી નાખતા હોય છે, એના બદલે આના એક શોમાં જો આનો લાભ આપણે લઈએ તો ચોક્કસ એમને પણ વધારે ગમે અને આપણને પણ, ખાસ કરીને બાળકોને. બાળકોને તો અદ્ભુત, મને પણ એમ થાય છે કે મારે સમજવું પણ અઘરું છે. આ સમજવું તો ડૉક્ટર છું, સર્જન છું, પણ એમ છતાંય અને હું સમજી શકતો નથી. અંગત રીતે હું એમની સાથે એમના ક્લાસ કરું તો કદાચ સમજાય, પણ અત્યારે તો સીધી રીતે જોવામાં તો મને કંઈ સમજમાં નથી આવતું. પણ એ ખરેખર અદ્ભુત એમની કલા છે, એને હું બિરદાવું છું, અભિનંદન આપું છું. અને એમની વધારે પ્રગતિ થાય, જુદા જુદા બીજા આવા શહેરોમાં ટાઉનમાં એ પોતાની કલાનો બધા લોકોને લાભ આપે એવી પણ મારી પ્રાર્થના છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સર. ધન્યવાદ બેટા. મહુવાના જાણીતા ઉદ્યોગપતિ અને કેપ્ટન ડિહાઇડ્રેશનના માલિક એવા રાજભાવ ગોહિલનો આજે જન્મદિવસ છે ત્યારે સૌ કોઈ તેમને શુભકામના પાઠવી રહ્યા છે. હર હંમેશા સેવા કી પ્રવૃત્તિમાં તેમનું યોગદાન રહે છે અને ધાર્મિક કાર્યક્રમોમાં તેઓ આગળ રહી આર્થિક મદદ પણ કરતા હોય છે. હા, અમે રાજભાવ ગોહિલની વાત કરી છીએ. આજે તેમનો જન્મદિવસ હોય મહુવા શહેરના વિવિધ અગ્રણીઓ, રાજકીય આગેવાનો, ડોક્ટર્સ મિત્રો તેમને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે. તો સાથે જ મહુવા તાલુકાના રેશન શોપ ડીલરો પણ તેમને આ દિવસની શુભકામના આપી રહ્યા છે અને કમલેશભાઈ શેઠ પણ તેમના લાંબી આયુષ્યની પ્રાર્થના કરી તેમને શુભકામના પાઠવી હતી. ટૂંકમાં હર હંમેશા ગરીબ લોકોની સાથે જરૂરિયાતમંદોની જરૂરિયાત પૂરી કરનાર રાજભા ગોહિલને મહુવા સમાચાર પણ તેમને શુભકામના પાઠવી રહ્યું છે. કે આર ફેશન મહુવા શહેરમાં એક જ સ્થળ પર અનેકો વેરાયટી એક જ સાથે અમો આપીશું પારિવારિક સંપૂર્ણ સુવિધા. તો ચાલો કે આર ફેશનની મુલાકાતે, જ્યાં મેન્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર એક જ સાથે સમગ્ર વેરાયટી, યોગ્ય માપ સાઇઝ, તો લેડીઝ વેરને લગતી તમામ યોગ્ય સાઇઝો સાથે. મેન્સ વેરમાં પેન્ટ શર્ટ, કોટન પેન્ટ તમામ આઇટમો દરેક સાઇઝમાં ઉપલબ્ધ. લેડીઝ વેરમાં જેતપુરી સાડી, બાંધણી, રાજસ્થાની સાડી, ઘરચોળું, પાનેતર, ચણિયા ચોળી દરેક રેન્જમાં કુર્તી, ડ્રેસ મટીરિયલ, ક્રેક ટોપ, ગાઉન હાજરમાં મળશે. ચિલ્ડ્રન વેરમાં ફ્રોક, કેપરી, ટી શર્ટ, બાબા સૂટ, નાઇટ ડ્રેસ, અવનવા કલર, ડિઝાઇન અને યોગ્ય સાઇઝમાં ઉપલબ્ધ મળશે. તો સંપૂર્ણ પરિવારની ખરીદી કરવા એકવાર અવશ્ય મુલાકાત લેશો જી. કે આર ફેશન સરનામું બરોબર નોંધી લેશો, સુવિધાવાળો ખાંચો વિશ્વકર્મા મંદિરની સામે મહુવા. મોબાઈલ નંબર પણ નોંધી લેશો, જયદીપભાઈ 81 40 33 90 97, યશભાઈ 99 98 85 52 24, વિકીભાઈ 79 28 90 81. બસ આજ માટે આટલા જ સમાચારો. ફરી સમાચાર માટે કાલે મળીશું. મહુવા સમાચારની સમગ્ર ટીમ વતી શુભરાત્રી.